गुड मॉर्निंग वाली दीकरीओ, आज आप डॉल्फिन में रीड नाइन द अग्ली डकलिंग बतकनु कदरूपू अग्ली मीन्स कदरूपू डकलिंग एटले बच्चू एना विषे सरस मजानो एक लाइफ में तमने प्रेरणा मळे एवो बोधपाठ आपे एवो एक यूनिट छे तो ये आज आप करीशु। एना पेरोग्राफ फर्स्ट जोईए। द न्यूबोर्न बर्ड वॉज वेरी अग्ली। નવું જન્મેલું બચ્ચું ઘણું કદરૂપું હતું એન્ડ મચ બિગર ધેન ધ અધર્સ અને બીજા કરતાં ઘણું મોટું હતું। ઇટ કેન નોટ બી માય બેબી તે મારું બાળક ના હોઈ શકે। વોન્ડર્ડ ધ મધર ડક મમ્મી બતકે આશ્ચર્ય વ્યક્ત કર્યું। આઈ થિંક હી ઇઝ અ ટર્કી હું એવું માનું છું કે તે ટર્કી નામનું પ્રાણી પક્ષી છે। બતક ને મળતું આવતું પણ બતકથી ઘણું અલગ મોટું એવું ટર્કી નામનું એમ કે પ્રાણી છે। ઇટ સીમ્ડ ધેટ નબડી લાઈક ધીસ ડકલિંગ એવું લાગતું હતું કે કોઈને આ બચ્ચું ગમતું નથી। હિઝ ઓન બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ ટીઝ્ડ હિમ તેના પોતાના ભાઈઓ અને બહેનો તેની મશ્કરી કરતા હતા। ટીઝ એટલે મજાક ઉડાવવી મસ્કરી કરવી ટીઝ્ડ એનું ભૂતકાળ છે ઓન એટલે પોતાના। ઇવન ધ હેન્સ હંસો પણ ધ ગોટ્સ એટલે કે બકરીઓ એન્ડ અધર એનિમલ્સ અને બીજા પ્રાણીઓ ઓન ધ ફાર્મ મેડ ફન ઓફ ધીઝ લિટલ ડકલિંગ એ પણ આ નાનકડા બચ્ચાની મજાક ઉડાવતા હતા। હેન્સ એટલે દીકરીઓ મરઘા યાદ રાખજો હેન્સ એટલે મરઘા બકરીઓ અને બીજા પ્રાણીઓ પણ તેની મજાક ઉડાવતા હતા। દે ઓલ નેમ્ડ હિમ ધ અગલી ડકલિંગ એ બધાએ આનું નામ આપેલું હતું કદરૂપુ બચ્ચું બતકનું બચ્ચું। ધ મધર ડક ટોલ્ડ ધેમ મમ્મી બતકે તેઓને કહ્યું માય લિટલ વન મે નોટ બી પ્રેટી લાઈક માય અધર ચિલ્ડ્રન મારું આ નાનકડું બચ્ચું કદાચ મારા બીજા બાળકો જેટલું સુંદર નથી બટ હી ઇઝ સિમ્પલ પણ તે સાદું છે એન્ડ ગુડ નેચર્ડ અને સારા સ્વભાવનું છે એન્ડ હી ઇઝ સર્ટેનલી ધ બેસ્ટ સ્વિમર ઓફ યુ ઓલ અને તે ચોક્કસપણે તમારા બધાએમાં શ્રેષ્ઠ તરવૈયો છે। જો માતાને મન એના બધા જ બાળક સમાન હોય રૂપાળા હોય તોય ભલે કદરૂપા હોય તોય ભલે અને જો દેખાવનું મહત્વ નથી દીકરીઓ સાદગીમાં મહાનતા છે સારો સ્વભાવ અને આવડત તો આની શું આવડત હતી બેસ્ટ સ્વિમર હતું। બટ ધ અગલી ડકલિંગ ફેલ્ટ વેરી સેડ પણ કદરૂપા બતકના બચ્ચાને ખૂબ દુઃખ થયું। દે ઓલ હેટ મી તેઓ બધા મને ધિકારે છે બીકોઝ આઈ એમ અગલી કારણ કે હું કદરૂપું છું હી સાઇન્ડ એને નિશાસો નાખ્યો। ઇટ ઇઝ ક્લિયર ધેટ આઈ એમ નોટ વોન્ટેડ એ સ્પષ્ટ છે કે હું કોઈને ઇચ્છનીય નથી। આઈ મસ્ટ ગો અવે મારે જતા જ રહેવું પડશે ટેકિંગ વન લાસ્ટ લુક અરાઉન્ડ ધ ફાર્મ યાર્ડ ખેતરમાં યાર્ડ એટલે ખેતરનો જે વિસ્તાર હતો ત્યાં લાંબી આજુબાજુ બધે નજર છેલ્લી નજર નાખીને લાસ્ટ લુક એટલે છેલ્લી નજર નાખીને એ બોલ્યું। ધ લિટલ ફેલો વેન્ટ આઉટ ઇન ટુ ધ વાસ્ટ વર્લ્ડ આ નાનકડું બચ્ચું છે એ વિશાળ દુનિયામાં જવા માટે વાસ્ટ એટલે વિશાળ વર્લ્ડ એટલે દુનિયામાં જવા માટે બહાર નીકળી ગયું કારણ કે પોતાના હતા એ કોઈ એને પોતાના માનતા નહોતા અને એની ઉલટાના એનીથી વિરુદ્ધમાં એની મજાક ઉડાવતા હતા। વોટ ડીડ ધ મધર ડક થિંક વાય મમ્મી બતક શું વિચારે છે શા માટે તો એનો આન્સર દીકરીઓ ધ મધર ડક થોટ દેટ ધ ન્યૂ બોર્ન ડક વોઝ નોટ હર બેબી મમ્મી બતક એવું વિચારે છે કે આ નવું જન્મેલું બતકનું બચ્ચું છે તેનું બાળક ન હોઈ શકે બીકોઝ ઇટ વોઝ વેરી અગલી કારણ કે તે ઘણું કદરૂપું હતું એન્ડ મચ બિગર ધેન ધ અધર બર્ડ્સ અને બીજા બચ્ચાઓ કરતાં ઘણું મોટું હતું। મચ બિગર એટલે કે વધારે મોટું હતું ધેન ધ અધર બર્ડ બીજા બચ્ચાઓ કરતાં। સેકન્ડ ક્વેશ્ચન દીકરીઓ વોટ વોઝ ધ ડકલિંગ કોલ્ડ બતકનું બચ્ચું શું નામે ઓળખાતું હતું
તો ધ ડકલિંગ વોઝ કોલ્ડ ધ અગલી ડકલિંગ. બતકનું બચ્ચું કદરૂપા બચ્ચા તરીકે ઓળખાતું હતું. થર્ડ ક્વેશ્ચન, વોટ ડીડ ધ મધર ડક ટેલ ધ અધર્સ એબાઉટ ધ ડકલિંગ. વોટ ડીડ ધ મધર ડક ટેલ, મમ્મી બતકે શું કહ્યું ટુ ધ અધર્સ, બીજા બધાને, એબાઉટ ધ ડકલિંગ, પોતાના બચ્ચા વિશે મમ્મીએ બીજાને શું કહ્યું. ધ મધર ડક ટોલ્ડ ધ અધર ધેટ, મમ્મીએ બીજાઓને કહ્યું કે ધ ડકલિંગ મે નોટ બી પ્રેટી, આ બચ્ચું કદાચ સુંદર નથી, બટ હી વોઝ સિમ્પલ ગુડ નેચર્ડ એન્ડ ધ બેસ્ટ સ્વિમર, પણ તે સાદું સારા સ્વભાવનું અને શ્રેષ્ઠ તરવૈયો છે. ફોર્થ, વાય વોઝ ધ અગલી ડકલિંગ સેડ, કદરૂપું બતકનું બચ્ચું શા માટે ઉદાસ હતું. તો ધ અગલી ડકલિંગ વોઝ સેડ બીકોઝ હી થોટ દેટ એવરી વન હેટેડ હિમ બીકોઝ હી વોઝ અગલી. કદરૂપું બચ્ચું દુઃખી હતું કારણ કે તે એવું વિચારતું હતું કે દરેક વ્યક્તિ હેટેડ હિમ, દરેક એને ધિકારે છે બીકોઝ હી વોઝ અગલી, કારણ કે તે કદરૂપું છે. વાય ડીડ ધ અગલી ડકલિંગ લીવ ધ ફાર્મ, શા માટે કદરૂપા બચ્ચાએ ખેતર છોડી દીધું. ધ અગલી ડકલિંગ લેફ્ટ ધ ફાર્મ બીકોઝ કદરૂપા બતકના બચ્ચાએ ખેતર છોડી દીધું, કારણ કે હી થોટ દેટ, તેણે એવું વિચાર્યું કે એવરી વન હેટેડ હિમ, દરેક વ્યક્તિ તેને ધિકારે છે, એન્ડ હી વોઝ નોટ વોન્ટેડ, અને તે હી વોઝ નોટ વોન્ટેડ એટલે કોઈને ગમતું નથી. સેકન્ડ પેરેગ્રાફ, હી વોક્ડ ફોર મેની અવર્સ, તે ઘણા કલાકો ચાલ્યું. એટ લાસ્ટ હી કેમ ટુ એ સ્પોટ વેર સમ વાઇલ્ડ ડક્સ લીવડ. છેવટે, એટ લાસ્ટનો મિનિંગ શું કરીશું દીકરીઓ, છેવટે. હી કેમ ટુ એ સ્પોટ, તે એક જગ્યાએ આવ્યું. સ્પોટ એટલે જગ્યા. જો આ યુનિટના ત્રણ પેરેગ્રાફ્સ અને ઘણા બધા સિમિલર મિનિંગ્સ આપેલા છે, પેરેગ્રાફ્સ પણ મોટા આપેલા છે, એટલે આ યુનિટ છે બેટા એક્ઝામ માટે બહુ અગત્યનો છે, ધ્યાન આપજો બરાબર. સ્પોટ એટલે જગ્યા. છેવટે તે એક જગ્યાએ આવ્યું. વેર સમ વાઇલ્ડ ડક્સ લીવડ, કે જ્યાં જંગલી બતકો રહેતી હતી. બટ બિફોર ધીસ પુઅર ડકલિંગ ડિસ્કવર્ડ અ કમ્ફર્ટેબલ સ્પોટ ટુ હાઈડ, બેંગ બેંગ વેન્ટ ધ હન્ટર્સ ગન એન્ડ ડાઉન ડ્રોપ્ડ ધ વાઇલ્ડ ડક્સ વન બાય વન. ઘણું બધું મોટું સેન્ટેન્સ છે ગુડ દીકરીઓ, એટલે આપણે કટકે કટકે કરીશું. બટ બિફોર ધીસ પુઅર ડકલિંગ ડિસ્કવર્ડ અ કમ્ફર્ટેબલ સ્પોટ, પણ બિચારું, પુઅર એટલે ગરીબ નહીં, પણ અહીં પુઅરનો અર્થ શું કરીશું, બિચારું. પણ બિચારું આ બતકનું બચ્ચું કમ્ફર્ટેબલ સ્પોટ એટલે સગવડવાળી જગ્યા શોધે, પોતાને રહેવા માટે સગવડવાળી જગ્યા શોધે. ટુ હાઈડ, પોતાને સંતાવવા માટે, પોતાને રહેવા માટે. ત્યાં તો બેંગ બેંગ અવાજ આવ્યો. વેન્ટ ધ હન્ટર્સ ગન, શિકારીની બંદૂકમાંથી બેંગ બેંગ અવાજ આવ્યો, એટલે કે ગોળી વછૂટી. એન્ડ ડાઉન ડ્રોપ્ડ ધ વાઇલ્ડ ડોગ્સ, અને જંગલી બતકો છે એ બધી પડી ગઈ, નીચે પડી ગઈ, એટલે મૃત્યુ પામી, કારણ કે શિકારીએ બધાને મારી નાખ્યા વન બાય વન, એક પછી એક. વોઝ આઈ સેવ્ડ બીકોઝ આઈ ડુ નોટ લુક લાઈક અ ડક, શું હું બચી ગયું એટલા માટે કે હું બતક જેવું લાગતું નથી. આઈ ડુ નોટ લાઈક એ ડક, હું બતક જેવું, લુક લાઈક એ ડક, હું બતક જેવું લાગતું નથી, એટલે આઈ સેવ્ડ, એટલે હું બચી ગયું. ધ અગલી ડકલિંગ આસ્કડ હિમસેલ્ફ, કદરૂપા બચ્ચાએ પોતાની જાતને પૂછ્યું. બટ એ ફ્યુ મોમેન્ટ્સ લેટર, પણ થોડી ક્ષણો પછી, લેટર એટલે પછી, હી વોઝ ઇવન મોર ફ્રાઇટન્ડ વેન એ લાર્જ બ્રાઉન ડોગ કેમ વાયોલન્ટલી થ્રુ ટોલ ગ્રાસ. બટ અ ફ્યુ મોમેન્ટ્સ લેટર, પણ થોડી ક્ષણો પછી, હી વોઝ ઇવન મોર ફ્રાઇટન્ડ, તે વધારે ડરી ગયું. ઇવન મોર એટલે વધારે, પેલા કરતાં વધારે. ફ્રાઇટન્ડ એટલે ફિયર્ડ, ડરી ગયું. વેન એ લાર્જ બ્રાઉન ડોગ કેમ વાયોલન્ટલી, જ્યારે એક મોટો બદામી કલરનો કૂતરો હિંસક રીતે તેની તરફ આવ્યો.
થ્રુ ટોલ ગ્રાસ, ઊંચા ઘાસમાંથી. આ કદરૂપા બતકના બચ્ચાને જાણે કે પકડી લેવા માટે, મારી નાખવા માટે એક હિંસક કૂતરો ઊંચા ઘાસમાંથી આવ્યો. ધ અગલી ડકલિંગ હેડ ગીવન અપ ઓલ હોપ્સ ઓફ રિમેનિંગ અલાઈવ. કદરૂપા બતકના બચ્ચાએ હેડ ગીવન અપ એટલે છોડી દીધી, ઓલ હોપ્સ એટલે આશા, ઓફ રિમેનિંગ અલાઈવ, જીવંત રહેવાની, જીવંત રહેવાની આ બધી જ આશા બતકના બચ્ચાએ છોડી દીધી. બટ ધ ડોગ, પણ કૂતરો, પેલો જે મોટો કૂતરો આવ્યો હતો, એ આફ્ટર સ્નીફિંગ હિમ સસ્પિશિયસલી, શંકાસ્પદ રીતે તેને સૂંઘીને, સ્નીફ એટલે સૂંઘવું, શંકાસ્પદ રીતે તેને સૂંઘીને ટંડવે ફરીને જતો રહ્યો. એન્ડ હરીડલી લેફ્ટ ધ પ્લેસ, અને ઝડપથી આ જગ્યા છોડી દીધી. હરીડલી એટલે ઝડપથી આ જગ્યા છોડી દીધી. શુડ આઈ નોટ બી થેન્કફુલ ટુ ગોડ, શું હું ઈશ્વરનો આભારી નથી એટ ધીઝ મોમેન્ટ, એટલે આ ક્ષણે, ફોર માય અગલી અપિયરન્સ, મારા કદરૂપા દેખાવને કારણે આ ક્ષણે શું હું ઈશ્વરનો આભારી નથી. આઈ મસ્ટ બી સો અગલી, હું કદરૂપું છું, ધેટ ઇવન આ ડોગ વોન્ટ ટચ મી, હું ચોક્કસપણે કદરૂપું છું એટલે કૂતરો પણ મને સ્પર્શ કરતો નથી. સેડ ધ ડકલિંગ ટુ હિમસેલ્ફ, બતકના બચ્ચાએ પોતાની જાતને આવું કહ્યું. દીકરીઓ, સુંદરતા એ રૂપાળી ચામડીમાં નથી, પણ સાચી સુંદરતા તો આપણા સંસ્કાર, ઉચ્ચ કક્ષાનો વિનય, વિવેક, સભ્યતા, પ્રામાણિકતા, જીવન મૂલ્યો, એમાં છે સાચી સુંદરતા. ચામડી તો આજે ધોળી કાલે કાળી, એ તો આ મૃત્યુ સાથે આ બધું જ બળી જાય, બધું જ જતું રહેશે, પણ આપણા સારા કાર્યોની સુવાસ છે, આપણા સત્કર્મો છે, એ આ પૃથ્વી ઉપર હંમેશા ટકે છે. એટલે હંમેશા કોઈ દિવસ, દીકરીઓ, એવું ન વિચારવું, પોતાના દેખાવ પ્રત્યે એટલા બધા સભાન ન થવું, રાઈટ, પણ હંમેશા સંસ્કાર, સભ્યતા વિશે વિચારવું. આપણા સંસ્કાર ઉચ્ચ કક્ષાના હોવા જોઈએ, તે આવા યુનિટમાંથી આપણને શીખવા મળે છે. વેર ડીડ ધ અગલી ડકલિંગ રીચ, કદરૂપુ બતકનું બચ્ચું ક્યાં પહોંચ્યું? તો ધ અગલી ડકલિંગ રીચડ એ સ્પોટ વેર સમ વાઇલ્ડ ડક્સ લીવડ. કદરૂપુ બતકનું બચ્ચું એ જગ્યાએ પહોંચ્યું કે જ્યાં જંગલી બતકો રહેતી હતી. સેકન્ડ, એકોર્ડિંગ ટુ ધ અગલી ડકલિંગ, વાય વોઝ હી સેવ્ડ? કદરૂપા બતકના બચ્ચાના મત પ્રમાણે શા માટે તે બચી ગયું? એકોર્ડિંગ ટુ ધ અગલી ડકલિંગ, કદરૂપા બતકના બચ્ચા પ્રમાણે હી વોઝ સેવ્ડ, તે બચી ગયું, કારણ કે હી ડીડ નોટ લુક લાઇક આ ડક, કારણ કે તે બતક જેવું લાગતું નહોતું. વોટ ડીડ ધ ડોગ ડુ ટુ ધ અગલી ડકલિંગ, કદરૂપા બતકના બચ્ચા માટે કૂતરાએ શું કર્યું? તો ધ ડોગ સ્નીફ્ડ ધ અગલી ડકલિંગ, કૂતરાએ કદરૂપા બતકના બચ્ચાને સૂંઘ્યું. SNIFF, સ્નીફ એટલે સૂંઘવું. દીકરીઓ, એની ઉપરથી સ્નીફર ડોગ, સૂંઘનાર કૂતરો કોની પાસે હોઈએ? પોલીસ ડિપાર્ટમેન્ટમાં, પોલીસ ખાતામાં કોઈ ચોરને પકડવો હોય ત્યારે કૂતરાને લઈને આવે, અને એ કૂતરો છે એનું પગેરું ભાડ મેળવે ચોરની. કઈ રીતે? તો ચોરના પગલાને સૂંઘી સૂંઘીને. ચોર કઈ દિશામાં ગયો એ સૂંઘીને એ ભાડ મેળવે, તો એને સ્નીફર ડોગ કહેવાય. એટલે અહીંયા કહે છે કૂતરો સૂંઘ્યો કોને? તો કે કદરૂપા બતકના બચ્ચાને, સસ્પિશિયસલી એટલે શંકાસ્પદ રીતે. એન્ડ ધેન ટર્ન્ડ અવે, અને પછી ફરીને જતો રહ્યો. ફોર્થ, વાય ડીડ ધ અગલી ડકલિંગ થેન્ક ગોડ, કદરૂપા બતકના બચ્ચાએ શા માટે ઈશ્વરનો આભાર માન્યો? તો ધ અગલી ડકલિંગ થેન્ક્ડ ગોડ, કદરૂપા બતકના બચ્ચાએ ઈશ્વરનો આભાર માન્યો. ફોર ઇઝ અગલી અપિયરન્સ, તેના કદરૂપા દેખાવને માટે,
બિકોઝ હી વોઝ સો અગલી ધેટ, કારણ કે તે એટલું કદરૂપું હતું કે ઇવન એ ડોગ ડીડ નોટ ટચ હિમ, કૂતરો પણ તેને સ્પર્શ કરતો નહોતો, એમ કે એટલું બધું કદરૂપું હતું. તો દીકરીઓ, ઘણા લાંબા પેરેગ્રાફ છે બેટા, પણ 2-3 વખત આ વિડીયો સાંભળજો, જોજો, સ્પેલિંગ યાદ રાખજો. તમને અલગ અલગ સ્પેલિંગ પણ કહેતી જાઉં છું, 2-2 વખત 3-3 વખત બોલતી જાઉં છું, તો એ ખાસ તૈયારી કરજો. ફ્રાઇટન્ડ એટલે ડરેલું, ફિયરફુલ એટલે ડરેલું, અને સ્કેરી SCARY સ્કેરી એટલે ડરેલું. તો આ વર્ડ છે ને એ ફક્ત અત્યારે 9th માં નહીં પણ 12th સુધી બહુ જ અગત્યનો. આ એક મોટા અઘરા શબ્દના મેં તમને બાકીના બીજા 2 ટોટલ 3 સમાનાર્થી કહ્યા. એટલે આ રીતે બેટા આ ફકરાઓ તૈયાર કરવા, સરસ રીતે મહેનત કરવાથી જ સારું પરિણામ મળે છે. હંમેશા મહેનત કરવી. વિદ્યાર્થી અવસ્થા હોય, વિદ્યાર્થી છો, ખૂબ નાના છો, તો સમજદારીપૂર્વક ટીચર્સના આદેશ પ્રમાણે કાર્ય કરવું અને ખૂબ મહેનત કરવી. મહેનતનું પરિણામ ચોક્કસ મળે છે, ઉજ્જવળ પરિણામ મળે છે. મહેનત ફરજિયાત કરવી દીકરીઓ. ઓકે, થેન્ક યુ બેટા.